સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા સત્યનગરમાં બે બાળકોની માતા મહિલા પર પ્રેમીએ બે બાળકોની સામે જ એસિડ એટેક કર્યો હતો, ત્યારબાદ પ્રેમી ભાગી ગયો હતો. ગંભીર રીતે મોઢા અને શરીર પર દાઝી ગયેલી મહિલાને સ્નીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, ત્યારબાદ હાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાના પારિવારિક ઝઘડાને લઈને છૂટાછેડા થવાના હતા, જેથી મહિલા હાલ પિયરમાં રહેવા આવી હતી, જ્યાં પ્રેમીએ આવીને એસિડ એટેક કર્યો હતો. ઉધના વિસ્તારમાં આવેલા સત્યનગરમાં નિકિતા રણજી ટોપાવાલા બે બાળકો સાથે તેની વિધવા માતા સાથે રહે છે. રણજી સાથે લગ્ન બાદ બે બાળકો છે, જો કે પારિવારિક ઝઘડાને લઈને બંને વચ્ચે છૂટાછેડા લેવાના હતા, જેથી નિકિતા અને બે બાળકો છેલ્લા બે વર્ષથી તેની માતા સાથે રહે છે અને નિકિતા ઘરમાં સીવણ ક્લાસનું કામ કરતી હતી. દરમિયાન નિકિતાને નજીકમાં જ રહેતા જિજ્ઞેશ રાજુભાઈ રાઠોડ નામના યુવક સાથે પ્રેમ બંધાયો હતો. નિકિતાની માતાએ જણાવ્યું હતું કે આજે એસિડ એટેક કર્યા બાદ જિજ્ઞેશે નિકિતાની માતા ચંડાબેનને ફોન કરીને કહ્યું હતું કે તમારી દીકરીએ એસિડ પી લીધું છે, જલ્દી ઘરે જાઓ નહીતર જેથી ચંડાબેન ઘરે પહોંચ્યા હતા, જ્યાં બાથરૂમમાંથી નિકિતા મોઢા અને શરીરે ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. ગંભીર હાલતમાં નિકિતાને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જો કે ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નિકિતાની માતાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા પણ જિજ્ઞેશે ઘરમાં ઘૂસી નિકિતાને મારી હતી અને એસિડ નાખી ફોન કરી જાણ પણ કરી હતી. નિકિતાના બંને બાળકોએ પણ જિજ્ઞેશે એસિડ એટેક કર્યો હોવાનું કહ્યું હતું. જિજ્ઞેશ હાલ TRBના જવાનોને ખાવાનું પહોંચાડવાનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. હાલ જિજ્ઞેશ ફરાર થઈ ગયો છે.